વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ ધન્યતા પ્રાપ્ત થાય છે પૃથ્વી પર સંસારના તમામ સુખો ભોગવી અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે જ્યારે પુરુષોત્તમ માસ આવે એ માસની બે એકાદશી એમ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી હરિ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી હરિ પ્રસન્ન થઈ ધન સંપત્તિ યશ કીર્તિ પ્રદાન કરે છે આ દરેક એકાદશીમાં ઉપવાસ ને ફળાહાર નું ખૂબ બાહતમાં રહેલું છે એકાદશી ના દિવસે પ્રાતઃ કાળે સ્નાન આચમન થી શુદ્ધ થઈ પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મીની અબિલ ગુલાલ ધૂપ દીપ સુગંધિત દ્રવ્ય અને પુષ્પમાળા કરી ફળ ફૂલ અર્પણ કરી પૂજા કરવી પંચમૃત મીઠાઈ મેવા અને ફળ અર્પણ કરી નૈવેદ્ય ધરાવી થાળ સ્તુતિ કરવી આ દિવસે એકાદશીના ઉત્તમ વ્રતની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે તો આપણે સાંભળ્યું રમા એકાદશીનું મહાત્મા તેની પૂજન વિધિ હવે સાંભળીશું વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠને કહે છે ભાગ્યવાન અને ધર્મ રાજા આસોવદ એકાદશીનું નામ રમા એકાદશી છે પૂર્વે મુક્તચંદ નામનો રાજા હતો તેને ઇન્દ્ર યમ વરુણ કુબેર અને વિભીષણ વગેરે સાથે મિત્રતા હતી તે સત્યવાદી નીતિમાન પ્રજાપાલક અને વિષ્ણુ ભક્ત હતો તેની પુત્રી ચંદ્રભગના લગ્ન તેણે ચંદ્રસેનના પુત્ર શુભન સાથે કર્યા હતા એક દિવસ શોભન તેના સસરાને તે આવ્યો હતો એ દિવસે એકાદશી વ્રત કરી ઉપવાસ કરવો પડતો ચંદ્રભાગા મૂંઝાવા લાગી કારણ કે પોતાના પતિની તબિયત સારી ન હતી ઉપવાસ કરવા જેટલી શક્તિ શોભનમાં ન તેમ તે સારી પેઠે જાણતી હતી જ્યારે તેના પિતાએ આગલા દિવસે જ શહેરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે એકાદશી હોય કાલે કોઈએ કંઈ ખાવું નહીં પતિએ પતિ વ્રતા પતિએ હવે કેમ કરવું એ ઉપાય પૂછ્યો ચંદ્રભાગાએ કહ્યું હે સ્વામી એકાદશીના દિવસે મારા પિતાના રાજમાં કોઈ માનવ પ્રાણી તો શું રાજદરબારની માલિકીના કોઈ હાથી ઘોડા ઊંટ કે બીજા કોઈ પ્રાણીઓ પણ ખાસ કે અનાજ ખાઈ શકતા નથી જો તમે ભોજન કરશો તો મારા પિતાને મકાનો આશ્રય હંમેશા માટે ત્યાગવો પડશે માટે આજનો દિવસ ગમે તેમ કરી મન દઢ કરો અને ઉપવાસ આદરો શોભને પત્નીને ગમે તે સંજોગોમાં ઉપવાસ કરવાનું વચન આપ્યું દિવસ તો જેમ તેમ કરી પુષ્કળ પીડા સહન કરી ખેંચી નાખ્યો પણ રાત પડી ત્યારે ભૂખ તરસનું દુઃખ લાગ્યું રાતના સારાએ શહેરના માણસો જાગરણ કરી વિષ્ણુ પૂજન અને ભજન કીર્તન કરી રહ્યા હતા એ સઘળોને આનંદ હતો જ્યારે શોભનના દિલમાં ભૂખના દુઃખનો ઉકળાટ જ હતો તેની અશક્તિ વધતી જ ગઈ તેના રોગે જોર પકડ્યું આખી રાત વલખા મારી સવાર પડતા શોભને પોતાનો દેહ છોડ્યો જમાઈના શબને સસરાએ અગ્નિ સંસ્કાર કરાવ્યો પતિ સાથે ચિત્ત પર સતી થવા તૈયાર થયેલી ચંદ્રભગાને તેના પિતાએ સમજાવી સગા સંબંધીઓના અત્યંત કાલાવાલાને માન આપી તે આખરે પતિની ઉત્તર ક્રિયા કરી સાસરે ન જતા પિતાને ત્યાં જ રહી શોભને રમાયકાદશનું વ્રત કર્યું હતું તેથી તેને ચિત્રકૂટ પર્વતના શિખર પર દેવ જેવા સુંદર શેરની પ્રાપ્તિ થઈ તે શેરના દરવાજાને સોનાના થાંભલા હતા તેમાં રત્નો અને મણીઓ જડેલા હતા શહેરનો એ રાજા બની રાજ સિંહાસને તે બિરાજતો હતો ગંધર્વો તેની સ્તુતિ કરતા હતા અપસ્વા તેની સેવા કરતી હતી અને ઇન્દ્રપેઠે એ સુખ ભોગવતો હતો એક દિવસ સોમર્ણ નામનો એક બ્રાહ્મણ ખણી છાત્રાઓ કરી પાછો ફરતો એ શહેરમાં એકાએક જય ચડ્યો એ બ્રાહ્મણે શોભનને ત્યાંના રાજા તરીકે જોયો અને મુગ્ધચંદ રાજાના જમાઈ તરીકે તેને ઓળખી કાઢ્યો રાજાએ સિંહાસન પરથી ઊઠીને બ્રાહ્મણને પ્રણામ કર્યા અને પોતાના સસરા સાથે પત્નીના કુશળ સમાચાર પૂછ્યા બ્રાહ્મણે બધાના કુશળ સમાચાર કહ્યા તેને મળેલી આ રીતિસિદ્ધિ અને રાજ્ય પ્રાપ્તિને માટે પૂછ્યું તેના જવાબમાં શોભને કહ્યું હે મહારાજ રમા એકાદશીના વ્રતનું આ ફળ છે પરંતુ મેં અસ્થિર મણે કર્યું હતું એટલે રાજતાજ અસ્થિર છે અને સ્થિર થાય તો બહુ ઉત્તમ બ્રાહ્મણે રાજાને રાજની અસ્થિરતાએ ટાળવાનું કારણ પૂછતા શોભને ખુલાસો કર્યો કે મેં એ વ્રત કર્યું હતું પરંતુ મને એમાં શ્રદ્ધા ન હતી સસરાના હુકુમને સક્તાપથી અને પત્નીના દુઃખમાં વધારો ન કરવાની ઈચ્છાથી પરાણે મેં મનને સંપનમાં રાખી વ્રત પૂરું કર્યું એટલે અસ્થિર મને કરેલા વ્રતનું ફળ પણ અસ્થિર છે માટે તમે મારી પત્ની ચંદ્રભગાને કાને આ વાત નાખી આનો ઉપાય શોધી કાઢવા મારા તરફથી વિનંતી બ્રાહ્મણ શોભનનો સંદેશો લઈ ચંદ્રભગા પાસે આવ્યો ચંદ્રભગા પહેલા તો અત્યંત આશ્ચર્ય પામી એ માનવાની ના પાડી પણ બ્રાહ્મણે જ્યારે સોગંધ ઉપર એની સચ્ચાઈની ખાતરી આપી ત્યારે તેની આંખોમાં હરખના આંસુ આવી ગયા અને કહ્યું મહારાજ મને મારા પતિના પુનઃ દર્શનની ઈચ્છા છે મને એમની પાસે લઈ જાઓ મારા મનની ખાતરી કરો અને બંને સાથે મળીએ આ સાંભળી સોમવર્ણ બ્રાહ્મણ ચંદ્રભગાને મદ્રાચરની પાસે આવેલા વામદેવ ઋષિના આશ્રમમાં લઈ ગયો એ મુનિને તેમણે બનેલી તમામ બિના કહી સંભળાવી વામદેવ ઋષિએ દેવ મંત્ર ભણી ચંદ્રભગા પર અભિષેક કર્યો એ મંત્રના પ્રભાવે અને એકાદશીના વ્રત પ્રભાવે તેનું માનવીય શરીર બદલાઈ ગયું તે દિવ્ય ગતિને પામી દેવંશી બની હર્ષભેર પતિની પાસે પહોંચી પત્નીને પોતાની પાસે આવેલી જોઈ શોભન પ્રસન્ન થયો ચંદ્રભોગાએ કહ્યું હે સ્વામિનાથ હું આઠ વર્ષની થઈ હતી ત્યારે જ મારા પિતાને ત્યાં એકાદશી વ્રત કરતી હતી પરણ્યા પછી તમારે ત્યાં પણ આ વ્રત અખંડ ચાલુ રાખ્યું છે વ્રતની શરૂઆત કરી હવે આપણે તમામ એકાદશીના વ્રત કરવાનો નિયમ ચાલુ રાખીશું તે વ્રતના પ્રભાવે આ રાજ્ય અને સુખ સ્થિર રહેશે રમા એકાદશીના પ્રભાવથી આલોકિત શરીર અને સુખ સંપત્તિ તથા રાજપાઠ પામેલા દંપતીએ એકાદશીના વ્રત કર્યા અને આના એનું રાજ્ય સ્થિર થઈ ગયું અનંત દિવ્ય ભોગ ભોગવી આખરે તે દેવલુક માં ગયા આ પ્રમાણે રમા એકાદશી ચિંતામણી અને કામધેનુ જેવી છે જે આ એકાદશી નું વ્રત કરે છે તેના સઘળા પાપ નષ્ટ થાય છે જે માણસ તેની કથા સાંભળે છે તેના પણ મુક્ત થઈ પામે છે બ્રહ્માએ પુરાણમાં આ એકાદશીનું મહત્વ કહેલું છે સ્કંદ સ્કંદપુરાણે આશો કૃષ્ણ પક્ષે રમા એકાદશી સમાપ્ત તો આ હતું પવિત્ર એવી રમા એકાદશી વ્રતનું મહત્વ તેની વિધિ અને તેના વ્રતનું મહત્વ દર્શાવતી કથા વાર્તા જે કોઈ મનુષ્ય આ એકાદશીનું વ્રત કે ઉપવાસ કરવા સમર્થ નથી તેમણે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી એકાદશી વ્રત કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એટલી ફળદાયી છે આ એકાદશી ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી મનુષ્ય કોઈ પણ એક અનુષ્ઠાન કરે તો તેની કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એ પાંચ અનુષ્ઠાનમાંથી પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા

રોટલી ગાયને ખવરાવી ગાયને ઘાસચારો ખવરાવો આમ કરવાથી ભગવાન લક્ષ્મીપતિ અત્યંત રાજી થાય છે આ દિવસે ભાગવદ ગીતા લક્ષ્મી સ્તોત્ર આદિના પાઠ કરવા કે સાંભળવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ સંપત્તિ વધે છે અને માતા લક્ષ્મીનો વાસ થાય છે મિત્રો જો એકાદશી વ્રત કે ઉપવાસ ન કરી શકાય તો આ કથા જરૂર સાંભળવી અને ઘર અને પરિવારના સભ્યોને જરૂર સંભળાવવી જોઈએ જેનાથી પરિવારમાં આનંદ અને શુભતા બને રમા એકાદશી વ્રતનું મહત્વ તેની કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળો જે તમને ખૂબ જ ફળદાયી રહેશે વ્રત કર્યા જેટલું જ તમને પુણ્ય ફળ જરૂર પ્રાપ્ત થશે વ્રતનું મહાત્મ દર્શાવતી આ કથા વાર્તા તમને જરૂર સાંભળવી ગમે હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂર પ્રેસ કરજો ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે નવી ધાર્મિક માહિતી સાથે જય માતાજી